નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ભારત દેશ પોતે અલગ આગવી વિશેષતાઓથી સમગ્ર વિશ્વમાં ઓળખાતો હોય છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો જે વિશેષતાઓ ભારત દેશની છે તેમાં ક્યાંક નારી સન્માન, આ એક ગુણ એ પણ ભારતની વિશેષતાઓમાં ક્યાંક ગણાતો હોય છે. નારીનું સન્માન કરવું, નારીનું આત્મગૌરવ વધે તે રીતના રીત રિવાજો રાખવા, નારી શક્તિ હર હંમેશ ક્યાંક પૂજાય તે જાતના તહેવારો પણ આ દેશની એક વિશેષતા છે. પરંતુ જ્યારે નારીની આ બધી વાત આવે છે ત્યારે નારી સમાજમાંથી, મહિલા સમાજમાંથી એક અવાજ સ્પષ્ટપણે સતત છેલ્લા કેટલાય વર્ષોથી સંભળાતો રહ્યો છે કે ભારત દેશ અને સમગ્ર વિશ્વ એ પુરુષ પ્રધાન દેશ છે, અને આ પુરુષ પ્રધાન કહેવાતા સમાજની વચ્ચે પણ અમુક નારીઓ, અમુક મહિલાઓ એવી છે કે જેણે કહેવાતા પુરુષ પ્રધાન દેશમાં પણ મહિલાનું સ્થાન ઉચ્ચ સ્થાને રાખવા માટે હર હંમેશ પ્રયાસ કર્યા છે. આપ સમજી જ ગયા હશો કે લોકમંચમાં આજે ચર્ચા કરવી છે નારીની. મને પ્લીઝ 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 ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે એક પુરુષ બે મહિલાઓ સાથે ચર્ચા કરવા માટે બેઠો છે. હાજર છે તે છે દેવાંગ ભટ્ટ, મારી સાથે હાજર છે અત્યારે એન્ટરપ્રિન્યોર તરીકે, એન્ટરપ્રિન્યોર લેડી તરીકે જે જાણીતા છે તેવા રુઝાન ખંભાતાજી. રુઝાનજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને રુઝાનજીની સાથે સિનિયર મોસ્ટ કહી શકાય અને પોતાના બોલ્ડ વિચારોથી સતત જાણીતા છે ઉષાબેન ભટ્ટ, કે જેઓ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સમાજ વિદ્યા ભવનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા છે અને હજી પણ બિલકુલ કાર્યશીલ છે મહિલા ઉત્થાનના કાર્યો માટે. ઉષાજી, આપનું પણ સ્વાગત છે. ઉષાજી, મેં પહેલાં જ કીધું તે પ્રમાણે બે મહિલાઓની સામે આજે એક દેવાંગ ભટ્ટ બેઠો છે. ઉષાજી, કહેવાય છે કે પુરુષ પ્રધાન સમાજ છે, ખરેખર ક્યાંક લાગે છે ખરું કે પુરુષોને બિચારાને આવું કહી કહીને ખાલી ઉપર કહેવાય કે ઉપર માથે ચડાવવામાં આવે છે. કાયદેસર જો મહિલાઓ પણ ધારે, ક્યાંય આવા પુરુષ પ્રધાન દેશની જે આભા ઉભી કરવામાં આવી છે અથવા જે ઇમેજ છે તેની સામે પણ મહિલાઓ પોતે ધારે, પોતે જે ઈચ્છે તે કરી શકે છે, તે અચીવ કરી શકે છે, કે પછી ખરેખર આ પુરુષ પ્રધાન દેશ જ છે કે જ્યાં મહિલાઓ ધારે તો પણ કોઈ અલગ અલગ કારણોસર મહિલાઓને ક્યાંક હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે? વોટ યુ ફીલ? દેવાંગભાઈ, તમને સૌથી પહેલા તો અભિનંદન કે 8 માર્ચે મહિલા દિન છે અને તમે સરસ આવો સરસ પ્રોગ્રામ કર્યો છે. આપણા ભારતીય સંસ્કૃતિના સત્વને, તત્વને સમજીએ તો પુરુષ કે સ્ત્રી એના ભેદ જ નથી. માનવ ચેતના, અને હું કહું છું કે વૈશ્વિક માનવ ચેતના ના નિર્માણની એની આખી વાત આપણે અત્યારે કરીએ છીએ. અને હવે તો નારીવાદીઓ પણ માનતા થઈ ગયા છે કે આપણે એકબીજાની સામે બાયો નથી ચડાવવાની, આપણે એકબીજાના પૂરક પોષક છીએ, અને તો જ આજે આપણે કાર્ય લીધું છે એ ખૂબ સરસ રીતે જાય. અને આપણું તો અદ્વૈત આખું દર્શન જ છે. એટલે એ જે છે કે પુરુષ ને સ્ત્રી, એ તો કામમાં તમે પડો છો એટલે ભૂલી જ જવાય છે, કે આ બહેન પણ ભૂલી જતી હશે, તમે ને પણ, હું પણ, કે તમે તમારા કાર્યમાં રથ હો ત્યારે કોઈ ભેદ જ નથી. ત્યારે તમારી બુદ્ધિ અથવા તો તમારું જે આખું ઘડતર છે એક દિશામાં સરસ સક્રિય બને છે, અને એ જે સર્જન થાય છે, અને જ્યારે સ્વર્ણિમ ગુજરાતની પણ આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું એ જ વાત કરું છું કે વૈશ્વિક સ્વર્ણિમ માનવ ચેતના નિર્માણ સર્જન ઇતિહાસ પ્રક્રિયાની વાત આપણે કરીએ છીએ. એટલે એ થોડુંક લેવલ હું મૂકું છું, પણ એ સમજણપૂર્વક મૂકું છું કે જો શ્રોતા મિત્રોમાંથી અને બીજા કેટલાક સમજીને આપણે આ ચેતનાને સ્પર્શવાનો પ્રયત્ન કરીને જો આપણે સ્વસ્થ, તંદુરસ્ત અને સુખી સમાજની રચના કરવી હોય તો કદાચ આ દિશામાં આપણે ખભે ખભા મિલાવીને કામ. એટલે મીન્સ અગેન આપણું કહેવું છે કે જ્યારે કાર્યરત, ચાહે તે નર હોય કે નારી હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, ક્યાંક જાતિ ભેદ ભૂલાઈ જાય છે, અને બધા લોકો જ્યારે ખરેખર એક સારું મિશન લઈને આવે છે ત્યારે આવા બધા કોઈ હર્ડલ્સ તેમને વચ્ચે ડિસ્ટર્બ નથી કરતા. રુઝાજી, સેમ ક્વેશ્ચન ટુ યુ, શું લાગે છે આપને કે ખરેખર પુરુષ પ્રધાન? આઈ કમ ફ્રોમ અ લિટલ ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ. અને જે તમે કહ્યું એ ઇટ ડઝ એક્ઝિસ્ટ, લેટ અસ ફેસ ઇટ. ઇફ વી ડોન્ટ ફેસ ઇટ, આઈ મીન વાય વી શુડ શાય અવે ફ્રોમ ઇટ. અને એ એક્ઝિસ્ટ થાય છે, હકીકત છે. કારણ કે આપણે જે રૂરલ, સ્પેશિયલી રૂરલ ઇન્ડિયા, વોટ આઈ એમ ટોકિંગ, ભારતની જે વાત કરીએ છીએ, નોટ ઇન્ડિયા, આઈ એમ ટોકિંગ ઓફ ભારત, તો ભારતમાં એક્ઝિસ્ટ થયું છે, વર્ષોથી થયું છે, સિન્સ ઇટ્સ ઇન્સેપ્શન. અને એ વધારે પડતું રૂરલમાં એટલે દેખાઈ રહ્યું છે કારણ કે એક કલ્ચર છે,
વાઇલ ઇફ યુ ટોક ઓફ અર્બન એરિયાઝ, એ કલ્ચર ધીરે ધીરે નીકળી રહ્યું છે. ને જે મેડમે કહ્યું કે આપણે જે કંધાથી કંધા મિલાઈને કામ કરી રહ્યા છે, ને જે રીતે આપણે દેશ કામમાં ધ્યાન રાખીને ટીમમાં કામ કરી રહ્યા છે. બટ કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, યસ ઇટ ડઝ એક્ઝિસ્ટ, બટ થેન્ક્સ ટુ મીડિયા એન્ડ થેન્ક્સ ટુ ગવર્મેન્ટ પોલિસીસ, સ્લોલી સ્લોલી ઇટ ઇઝ બિંગ ઇરેડિક્ટેડ. ઇરેડિક્ટેડ ઇન ટર્મ્સ ઓફ કે હવે જે મહિલાઓ છે, બહેનો છે, થેન્ક્સ ટુ સોસાયટી, એ લોકોમાં જે એમ્પાવરમેન્ટ આવ્યું છે, જે એનલાઇટમેન્ટ આવ્યું છે બિકોઝ ઓફ ધ મીડિયા એન્ડ સોસાયટી, શું કહેવાય, કોઓપરેશન, થેન્ક્સ ટુ દેટ ઇટ ઇઝ સ્લોલી ગોઈંગ, બટ ઇટ ઇઝ સ્ટીલ ધેર એન્ડ ઇટ એક્ઝિસ્ટ. મીન્સ ક્યાંક જે બુદ્ધિમત્તાની વાત આવે છે, ઇન્ટેલિજન્સની વાત આવે છે, ત્યાં ક્યાંય આજે જેન્ડર છે એ ક્યાંય ઇફેક્ટ કરતી નથી. બટ આપે કીધું કે થેન્ક્સ ટુ મીડિયા, અગેન થેન્ક્સ ટુ યુ કે યુ થેન્ક્સ ટુ મીડિયા. ક્યાંક એવું લાગે છે કે જાગૃતતાનો અભાવ, આપે બહુ બહુ સ્પેસિફિક વાત કરી કે ભારત અને ઇન્ડિયા આ દેશ ક્યાંક બે અલગ અલગ નામથી જીવી રહ્યો છે, ધબકી રહ્યો છે. આપને એવું લાગે છે ખરું કે આજની તારીખમાં પણ આટલી જાગૃતતા પછી પણ, આટલા દેશને આઝાદ થયા પછીના આટલા વર્ષ પછી પણ આ દેશમાં આટલી બધી નંબર ઓફ કહી શકાય કે એવી સંસ્થાઓ, સોશિયલ જે બધી અલગ અલગ ચાલે છે સંસ્થાઓ, તેના પ્રયત્નો પછી પણ હજી ક્યાંક કાલા ધબ્બા અમુક સમય આપણને જોવા મળે છે? એક બહુ ઇમ્પોર્ટન્ટ આના પર એક હું સામે ક્વેશ્ચન પૂછું છું જેનો આન્સર મારી પાસે આજે નથી, કે આપણે પહેલા જે કેસીસ ઓફ રેપ લઈએ છીએ, મોલેસ્ટેશન લઈએ છીએ, પહેલા આટલા કેસીસ નહોતા, હવે છે. નો મતલબ કે વધ્યું કે અવેરનેસ વધીને એના કેસીસ નોટ થયા? આઈ સ્ટીલ ડોન્ટ હેવ દેટ આન્સર. આઈ એમ શ્યોર ઇફ યુ કેન હેલ્પ મી ફોર દેટ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે કે વોટ આઈ બિલીવ, માય બિલીફ ઇઝ કે થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ ધ અવેરનેસ કે નાઉ વિમેન આર બિકમિંગ બ્રેવ, એ લોકો આગળ આવી રહી છે અને સોસાયટી ઇઝ હેલ્પિંગ ધેમ. સોસાયટી ડઝ નોટ કન્સિડર ધેમ એઝ અ ટેબુ. મીન્સ નંબર ઓફ કેસીસ તો કદાચ પહેલા હતા એટલા જ હશે, પરંતુ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે જસ્ટ બીકોઝ ઓફ અવેરનેસ કે દરેક ફિમેલ છે, લેડી છે, બહાર આવે છે કે મારી સાથે આ થયું છે, પ્લીઝ મારી સાથે આવો તમે. યસ સો આઈ મીન, સો આઈ ફીલ નાઉ કે ધેટ્સ અ પોઝિટિવ ટ્રેન્ડ. હવે જાણે કે લેટ અસ સે નાઉ આઈ વોટ માય થિંકિંગ ઇઝ, આઈ એમ ટોકિંગ અગેન ઓફ ધ રૂરલ સોસાયટી, નોટ ઓફ ધ અર્બન સોસાયટી, કે અત્યારે હવે રૂરલ સોસાયટીમાં બી રેપ ઇઝ નોટ કન્સિડર્ડ અ ટેબુ, જે પહેલા કન્સિડર થતું હતું. અને હવે ધીરે ધીરે વી આર મૂવિંગ ટુવર્ડ્સ, આઈ લિટલ ગો આઉટ ઓફ ધ ટોપિક, નોટ આઉટ ઓફ ધ ટોપિક બટ વન પ્લસ પોઈન્ટ, કે હવે અત્યારે જે આપણે ડોમેસ્ટિક વાયલન્સની જે વાત કરીએ છીએ, એ ડોમેસ્ટિક વાયલન્સ ઇઝ મેજરલી રૂરલમાં તો હતું જ, પણ મેજરલી ઇટ વોઝ ઓલસો સીન ઇન અર્બન. બટ નાઉ સ્લોલી સ્લોલી ધીસ ડોમેસ્ટિક વાયલન્સ ઇઝ ઓલસો ટેકિંગ અ ટર્ન ઓફ નોટ બીંગ અ ટેબુ, બટ ડ્યુ ટુ અવેરનેસ ઇટ ઇઝ કમિંગ આઉટ એન્ડ પીપલ આર પુટિંગ ધ કેસીસ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ. એટલે થિંગ્સ આર મૂવિંગ પોઝિટિવલી, મે બી સ્મોલ સ્ટેપ્સ. ઉષાજી, આપને લાગે છે કે ક્યાંક જે સ્પેસિફિક જોબ ડિફાઇન કરી છે?